નમસ્કાર, આપ જોઈ રહ્યા છો અરવલ્લી સમાચાર અને હું છું આપની સાથે માસુમ. સમાચારોની શરૂઆત કરતા પહેલા નજર કરીશું હેડલાઇન પર. રાજસ્થાનમાં ઓમિક્રોનનું જોખમ વધ્યું. દક્ષિણ આફ્રિકાથી પરત આવેલા 4 લોકો કોરોના પોઝિટિવ. ટ્વિટર સામે ટ્વિટર પર જ યુદ્ધ. મિનિટોમાં પીએમ મોદી સહિત અનેક લોકોના લાખો ફોલોઅર્સ ગાયબ થયા. નારાજ યુઝર્સે ભારતીય સીઓને ગણાવ્યા જવાબદાર. લખનૌમાં અનોખી ચોરી થઈ. ફાઇટર જેટ મિરાજનું ટાયર ચોરી થયા. ચોર ટ્રાફિક જામનો ગેરફાયદો લઈને સ્કોર્પિયોમાં આવેલા લોકોએ ચોરી કરી. ટિકિટ ચેકિંગ અભિયાન. નવેમ્બરમાં રેલવેમાં ટિકિટ વિના મુસાફરી કરતા 48,281 લોકો ઝડપાયા. ડીઆઈયુ રિપોર્ટ. અમદાવાદ વિશ્વનું 7મું સૌથી સસ્તું શહેર જાહેર થયું. ઇઝરાયેલનું તેલ અવિન વિશ્વનું સૌથી મોંઘું શહેર. કોરોનાના ઓમિક્રોન વેરિયન્ટની ભારતમાં એન્ટ્રી થઈ ચૂકી છે. કર્ણાટકમાં ગુરુવારે ઓમિક્રોનના 2 કેસ સામે આવ્યા હતા. આ તરફ રાજસ્થાનમાં પણ ચિંતામાં વધારો થઈ રહ્યો છે. રાજસ્થાનમાં 7 દિવસ પહેલા દક્ષિણ આફ્રિકાથી જયપુર આવેલા એક પરિવારના 4 સભ્ય પોઝિટિવ આવ્યા છે. તેમાં દંપતિ સહિત તેમની 2 બાળકીઓ પોઝિટિવ મળી આવી છે. તમામને ઓમિક્રોનથી શંકાસ્પદ માનીને ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. તેમના સેમ્પલ જીનોમ સિક્વન્સિંગ માટે મોકલવામાં આવ્યા છે. તો રાજ્ય સરકારે કોરોનાને વાયરસના સંક્રમણને અટકાવવા માટે અનેક પ્રતિબંધોની જાહેરાત કરી છે. તો દિલ્હીમાં 15 ડિસેમ્બરથી જાહેર સ્થળ ઉપર વેક્સિન ન લીધેલા લોકોના પ્રવેશ પર પ્રતિબંધ લગાવવામાં આવી શકે છે. સૂત્રોના જણાવ્યા મુજબ સોમવારે દિલ્હી ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી બેઠકમાં આ પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. નવા વેરિયન્ટની ગંભીરતા અને કોરોનાના ત્રીજા લહેરના ભય વચ્ચે દિલ્હી સરકાર આ અંગે વિચાર કરી શકે છે. તમારા માટે દુનિયામાં કશું જ અશક્ય નથી, બસ તમારામાં હિંમત હોવી જોઈએ. આ શબ્દો છે ગુજરાતની કલગીના એ કલગી રાવલ, જે સુગમ્ય ભારત અભિયાનના બ્રાન્ડ એમ્બેસેડર છે. આમ તો કલગી 100% બ્લાઇન્ડ છે, છતાં તે વર્લ્ડ સાથે કનેક્ટ છે અને એ પણ સામાન્ય માણસથી ઘણી વધારે. હા, કલગી આજે વર્ચ્યુઅલી કે ડિજિટલી વર્લ્ડ સાથે કનેક્ટેડ છે. એ પછી ન્યૂઝ હોય કે ઇન્ફોર્મેશન હોય, નોલેજ હોય કે પછી બુક રીડિંગ હોય, દ્રષ્ટિ ના હોવા છતાં કલગી ફોન કોલ્સ કરી શકે છે, વોટ્સએપ પર મેસેજ કરી શકે છે, ઇન્સ્ટા રીલ્સ બનાવી શકે છે, ફેસબુક પર ફોટોગ્રાફ કે વિડીયો અપલોડ કરી શકે છે અને ટ્વિટર સહિતના સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો ઉપયોગ કરી શકે છે. કલગી ગૂગલ ટોકબેકના માધ્યમથી દરરોજ ન્યૂઝ એપ તથા અન્ય સોશિયલ મીડિયા સાથે કનેક્ટ છે. કલગી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના એક્સેસેબલ ઇન્ડિયા કેમ્પેઇન સુગમ્ય ભારત અભિયાનની ગુજરાતની એકમાત્ર સોશિયલ એમ્બેસેડર છે. માઇક્રો બ્લોગિંગ સાઇટ ટ્વિટર પર ગુરુવારે અચાનક સેંકડો યુઝર્સના ફોલોઅર્સની સંખ્યા ઘટી ગઈ. એમાં સામાન્ય યુઝર્સની સાથે અનેક સેલિબ્રિટી તથા નેતાઓ પણ સામેલ છે. કંપનીની તરફથી એ અંગે ન તો કોઈ પોલિસી ઘોષિત કરવામાં આવી છે કે ન તો યુઝર્સ તરફથી ટ્વીટ્સ દ્વારા ફરિયાદ પછી પણ ફોલોઅર્સ ઘટવાનું કારણ જણાવ્યું. આને કારણે યુઝર્સ વચ્ચે ટ્વિટર પર જ તેને લઈને ડિબેટ શરૂ થઈ ગઈ. યુઝર્સે કંપની પર આરોપ લગાવ્યો કે પરાગ અગ્રવાલ ટ્વિટરના નવા સીઈઓ બન્યા પછી જાણી જોઈને ફોલોઅર્સની સંખ્યા ઓછી કરવામાં આવી રહી છે. વિપક્ષી દળો સાથે સંકળાયેલા અનેક નેતાઓ અને તેમના સમર્થકોએ તેને પરાગ અગ્રવાલ અને ભાજપા વચ્ચેની મિલીભગત હોવાનું પણ કહ્યું છે. યુઝર સતત ટ્વીટ કરીને તેની જાણકારી આપી રહ્યા છે. કહેવામાં આવે છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, રાહુલ ગાંધી સહિત તમામ મોટા નેતાઓના પણ ફોલોઅર્સ ખૂબ જ ઓછા થયા છે. ફિલ્મ નેતા અમિતાભ બચ્ચનના પણ ફોલોઅર્સમાં ખૂબ જ ઘટાડો થયો છે. તો પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીના પુત્રી શર્મિષ્ઠાએ પણ પોતાના લગભગ 3,000 ફોલોઅર્સ ઘટવાની ફરિયાદ કરી. તો વુમન રાઇટ શેફાલી વૈદ્યએ ટ્વીટ કરીને કહ્યું કે રાત્રે 9:37 થી 10:25 વચ્ચે તેમના લગભગ 800 ફોલોઅર્સ ઘટી ગયા છે. દિલ્હીથી કોંગ્રેસના 4 વખતના ધારાસભ્ય મુકેશ શર્મા અને અનેક સેલિબ્રિટીએ પણ તેની ફરિયાદ ટ્વીટમાં કરી છે. કોરોનાના સૌથી ઝડપી મ્યુટેશનવાળો વેરિયન્ટ ઓમિક્રોન ભારતમાં પહોંચી ગયો છે. આરોગ્ય મંત્રાલયે 2 ડિસેમ્બરે કર્ણાટકમાં
બે ઓમિક્રોન કેસ મળ્યાને સમર્થન આપ્યું છે. તો દુનિયામાં હંગામો મચાવી દેનારા ડેલ્ટા વેરિયન્ટથી પણ વધુ મ્યુટેશનવાળા ઓમિક્રોનને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન અગાઉ જ વેરિયન્ટ ઓફ કન્સર્ન ઘોષિત કરી ચૂક્યું છે. 24 નવેમ્બરે સાઉથ આફ્રિકામાં પ્રથમ કેસ મળ્યા પછીના એક સપ્તાહની અંદર જ ભારત, અમેરિકા, જર્મની, ફ્રાન્સ સહિત દુનિયાના 29 દેશોમાં ઓમિક્રોનના કેસ મળી ચૂક્યા છે. કોવિડ-19 વાયરસના નવા વેરિયન્ટ ઓમિક્રોનની ઝડપ મ્યુટેશનની ક્ષમતાએ સમગ્ર દુનિયાને ચિંતામાં મૂકી છે. આ નવા વેરિયન્ટે થોડા મહિનાઓ અગાઉ સમગ્ર દુનિયામાં તબાહી મચાવી ચૂકેલા ડેલ્ટાથી પણ વધુ ખતરનાક ગણવામાં આવી રહ્યો છે. કેમ કે ઓમિક્રોનમાં અત્યાર સુધીમાં 50 મ્યુટેશન થઈ ચૂક્યા છે. તો આવો જાણીએ ઓમિક્રોનની ભારતમાં એન્ટ્રી દેશ માટે કેટલી ખતરનાક છે, કયા લોકોને છે ઓમિક્રોનથી સૌથી વધુ જોખમ, તો શા માટે ભારત જેવા ઓછા વેક્સિનેટેડ દેશોને વધુ ખતરો છે ઓમિક્રોનના કેસથી. તો ઓમિક્રોનના કેસ એ લોકોમાં પણ જોવા મળી રહ્યા છે જેઓ સંપૂર્ણપણે વેક્સિનેટેડ હતા. એવામાં આ ભારત જેવા વિશાળ દેશ માટે ચિંતાની બાબત બની શકે છે. ભારતમાં અત્યાર સુધીમાં કુલ 1,25,00,000થી વધુ કોરોનાના ડોઝ લગાવવામાં આવ્યા છે. તેમાં 81,00,000થી વધુ લોકોને કોરોનાનો સિંગલ ડોઝ લાગી ચૂક્યો છે, જ્યારે 46,00,000થી વધુ લોકોને જ કોરોનાના બંને ડોઝ લાગ્યા છે. તો ભારતમાં માત્ર 32% વસ્તી જ ફૂલી વેક્સિનેટેડ હોવાથી આપણા માટે ચિંતાની વાત છે. તો ભારતમાં લગભગ 12 કરોડ લોકો એવા પણ છે જેમને બીજા ડોઝની તારીખ જતી રહી હોવા છતાં પણ રસી નથી લીધી. એવા લોકોની બેદરકારી પણ ઓમિક્રોન જેવા કોરોનાના નવા વેરિયન્ટના ફેલાવાને ખતરનાક સાબિત થઈ શકે છે. સાથે જ ઝડપી મ્યુટેશનના કારણે ઓમિક્રોન પર વેક્સિનની અસર ન થવાની વાત કહેવામાં આવી રહી છે. જો એવું થયું તો ભારતની મુશ્કેલીઓ વધી શકે છે. ટ્રેનમાં ટિકિટ વગર કે અનઓથોરાઇઝ્ડ વેન્ડર પાસેથી અમાન્ય ટિકિટના મુસાફરોને ઝડપી પાડવા અમદાવાદ ડિવિઝનના કોમર્શિયલ વિભાગે ટ્રેનોમાં વિશેષ ટિકિટ ચેકિંગ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. તો નવેમ્બરમાં અમદાવાદ સ્ટેશન અને અન્ય સ્ટેશન ઉપર હાથ ધરેલા ચેકિંગમાં 48,281 લોકો ટિકિટ વગર કે ખોટી ટિકિટ સાથે મુસાફરી કરતા પકડાતા તેમની પાસેથી દંડ પેટે 3.19 કરોડ રૂપિયા વસૂલ્યા હતા. તો ટ્રેનમાં રિઝર્વેશન વગર મુસાફરી પર પ્રતિબંધ હોવા છતાં દિવાળી અને છઠ પૂજામાં સામેલ થતા મોટી સંખ્યામાં વતન જતા લોકો ઈ ટિકિટ સાથે મુસાફરી કરતા જોવા મળ્યા, પરંતુ કન્ફર્મ ટિકિટ વગરના પેસેન્જરો પાસેથી દંડ વસૂલ્યો હતો. એ જ રીતે અનેક પેસેન્જરો વેઇટિંગ ટિકિટ લઈને ટ્રેનમાં પ્રવાસ કરતા હતા, તેવા પેસેન્જરો પાસેથી દંડ વસૂલ કરી તેમને મુસાફરી કરવા દેવાઈ હતી. એ જ રીતે કેટલાક પેસેન્જરો સિનિયર સિટીઝન કે અન્ય ક્વોટામાં ખોટી રીતે ટિકિટ લઈ મુસાફરી કરતા તેમને પણ દંડ કરવામાં આવ્યો હતો. ગુજરાતમાં 10,889 ગ્રામ પંચાયતોની ચૂંટણીનું બ્યુગ વાગી ચૂક્યું છે, ત્યારે ગ્રામ પંચાયત સરપંચ સભ્યના ઉમેદવારોનો ફોર્મ ભરવાનો પ્રારંભ થયો છે. ત્યારે શિનોર તાલુકામાંથી થનગની રહેલા ઉમેદવારોએ ઉમેદવારીના ફોર્મ શિનોર સેવા સદન તાલુકા પંચાયત ખાતે શ્રી ગણેશ કર્યા. તો શિનોર તાલુકામાં 41 ગામો પૈકી 29 ગ્રામ પંચાયતોના સરપંચ સભ્યની ઉમેદવારીના ચૂંટણી લડવા થનગની રહેલા ઉમેદવારો દ્વારા શિનોર તાલુકા પંચાયતે 11 સરપંચ, 43 સભ્ય પદના, જ્યારે સેવા સદન ખાતે સરપંચના 15, સભ્યના 102 ફોર્મ ભરાયા છે. શિનોરમાં સરપંચના 26, સભ્યના 102 ફોર્મ ભરાયા. તો કમોસમી વરસાદ, ઠંડી હોવા છતાં ઉમેદવારી કરતા ઉમેદવારોનો શિનોર તાલુકા પંચાયત સેવા સદન ખાતે સરપંચ સભ્યના ફોર્મ ભરવા ધસારો જોવા મળ્યો. ત્યારે માલસર ગામેથી 1 સરપંચ સહિત 12 સભ્યોની પેનલ, જ્યારે શિનોરમાં 1 સરપંચ સહિત 14 સભ્યો પેનલના 1 ફોર્મ ભરાયા હતા. વલસાડ અબ્રામાના રાજપુરોહિત પરિવાર લગ્ન માટે રાજસ્થાન ગયા અને તસ્કરો ઘરે આવીને હાથ સાફ કરી ગયા. વલસાડના અબ્રામા ઝરણા પાર્ક સોસાયટીમાં રહેતા રાજપુરોહિત પરિવાર ઘર બંધ કરીને રાજસ્થાન લગ્નમાં ગયા હતા. 15 દિવસ પહેલા તસ્કરોએ બંધ ઘરનું તાળું તોડીને ઘરમાં પ્રવેશ કરીને 24,000 રૂપિયા રોકડા તથા 10 તોલા સોનું ચોરી કરી ગયા હતા. જે અંગેની ફરિયાદ નોંધાવી તજવીજ હાથ ધરી છે. તો પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ વલસાડના અબ્રામા ઝરણા પાર્ક સોસાયટીમાં રહેતા મદનસિંહ રાજપુરોહિત, તેઓ હોલસેલ કાપડ વેપારી છે. તેમના પરિવારમાં લગ્ન હોવાથી 15 દિવસ પહેલા તેઓ ઘર બંધ કરી તમામ પરિવારના સભ્યો સાથે રાજસ્થાન લગ્નમાં ગયા હતા. ત્યારે તસ્કરોએ બંધ ઘર જોઈને રાત્રે ઘરનું તાળું તોડી ઘરમાં પ્રવેશ કરી બેડરૂમમાં મૂકેલ કબાટ તોડીને કબાટમાંથી 10-15 તોલા જેટલું સોનું અને 40,000 રૂપિયા રોકડા તસ્કર ચોરી કરી ગયા. તો ત્યાંથી પલાયન થઈ ગયા. જે અંગે ઘરનું તાળું તૂટેલ હાલતમાં જોવા મળતા પડોશીએ ચોરી થઈ હોવાની જાણ
મદનસિંહભાઈને કરી હતી. તેઓ પણ લગ્ન પ્રસંગ પતાવી આજરોજ સવારે વલસાડ આવી પહોંચ્યા હતા. ઘરનો સામાન વેર વિખેર પડેલી હાલતમાં જોવા મળતા તેઓએ ચોરી થઈ હોવાની જાણ વલસાડ સિટી પોલીસને કરી હતી. તો પોલીસ ઘટનાસ્થળે પહોંચીને તપાસ હાથ ધરી હતી. તો બુલેટિનમાં બસ આટલું જ. વધુ સમાચાર જોવા માટે જોતા રહો અરવલ્લી સમાચાર. એટલે તમારો વિસ્તાર, તમારી વાત.